नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 चेप्टर 9 पृथ्वीनी आंतरिक रचना अने तेना भूमि स्वरूपोमां आपणे आगळ अभ्यास करशुं। तो के भूमि स्वरूपोनो निर्माण आपणे आगळना भागमां शुं जोयुं, तो के खड़कोनुं निर्माण। तो के खड़कोनुं निर्माण ए अमुक परिबळोने ध्यानमां राखी अने खड़कोनुं निर्माण थाय छे। तो के खड़कोनुं निर्माण छे ए त्रण प्रकारे थाय छे। केवा केवा प्रकारना खड़को छे? तो के अग्निकृत खड़को, जड़कृत खड़को अने कई आवशे? रूपांतरित खड़को। तो ए खड़को एमां रहेला जे कई खनिज तत्वोने लीधे एक खड़कमांथी बीजा खड़कमां, बीजा खड़कमांथी त्रीजा खड़कमां એવી રીતે પરિવર્તન પરાવર્તે બરોબર કે જેને કારણે નવા જ ખડકનું શું થાય છે? તો કે નિર્માણ થાય છે। એને લીધે આપણે એ ખડકોના અલગ અલગ ત્રણ પ્રકારો જોઈએ। એમાં અગ્નિકૃત ખડકોમાં બે પ્રકાર જોઈએ। પહેલું આવશે આંતરિક અગ્નિકૃત ખડકો અને બીજું આવશે બાહ્ય અગ્નિકૃત ખડકો। આ આગળ જોશું ભૂમિ સ્વરૂપ। તો કે એ જે કંઈ ખડકો છે પૃથ્વીની સપાટી ઉપર રહેલા જે કંઈ ખડકો છે એને આધારે કોનું નિર્માણ થશે? તો કે ભૂમિ સ્વરૂપ। એટલે કે આપણે જમીન, ભૂમિ એટલે જમીન, તો એના ઉપર ઘણી જગ્યાએ આપણે જોઈએ છે તો ક્યાંક પાણી છે તો ક્યાંક જમીન છે, તો મહાસાગરો છે એના તળિયે પણ એ સપાટ તળિયા છે, બરોબર છે? તો એવી ભૂમિ સ્વરૂપોનો નિર્માણ, તો કે એક શબ્દ સમજીએ મૃદાભરણ। તો કે પહેલો શબ્દ છે મૃદાભરણ। તો કે મૃદાભરણ એટલે શું? તો કે પૃથ્વીની સપાટી ઉપર જે રહેવા લાયક જમીન છે એને આપણે શું કહીશું? મૃદાભરણ, બરોબર। તો એ મૃદાભરણની અનેક ભૂતકતીમાં વિભાજિત છે કે પૃથ્વીની સપાટી છે એ ભૂતકતીમાં વિભાજિત કરેલી છે। કેમાં તો વિભાજિત કરેલી છે? ભૂતકતીમાં, અને એને આપણે શું કહીશું? મૃદાવરણીય ભૂતકતી। હવે તમને એમ થશે કે ભૂતકતી એટલે શું, બરોબર? તો ભૂતકતી એટલે કહેવાશે પ્લેટો। શું કહેવાશે એને? પ્લેટો, બરોબર છે। એટલે કે પૃથ્વીની સપાટી ઉપર જે આપણને 7 પ્લેટો જોવા મળે છે, બરોબર, યુરોપ, એશિયા, આફ્રિકા, એન્ટાર્કટિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા, બરોબર છે। તો આ જે કઈ 7 પ્લેટો છે એને આપણે કહીશું મૃદાવરણીય ભૂતકતી, અને પૃથ્વીના બાકીના ભાગમાં આપણને શું જોવા મળશે? તો કે પાણી, બરોબર છે। એટલે કે આ ભૂતકતી છે એ મૃદાવરણ એટલે કે જમીન, એને શું કહેવાય છે? જમીન, જે 29% ભાગ રોકે છે, અને બાકી જળ એટલે કે 71% ભાગ રોકે છે, બરોબર છે। એટલે કે આ મૃદાવરણીય ભૂતકતી તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એને ભૂતકતી પણ કહે છે, કે પૃથ્વીની સપાટી ઉપર એટલે કે મૃદાવરણ અનેક ભૂતકતી। જો પૃથ્વીની સપાટી ઉપર પાણી પણ છે અને જમીન પણ છે, પરંતુ એ જમીનને અનેક ભૂતકતીમાં વિભાજિત કે અલગ અલગ ભાગોમાં શું કરી દેવામાં આવી છે? વેચી દેવામાં આવી છે। કેટલા ભાગોમાં વેચી દેવામાં આવી છે? તો કે 7 ભાગો। તો એ 7 ભાગોમાં જે વિભાજિત કરવામાં આવી છે એને કહેવાશે મૃદાવરણીય ભૂતકતી, બરોબર છે। ત્યાર પછી આગળ જોશું કે એ ભૂતકતી અલગ અલગ દિશાઓમાં શું થતી રહે છે? ફરતી રહે છે। હવે આપણે એ જ જમીન ઉપર વસવાટ કરીએ છીએ, પરંતુ એ હલનચલનની જે પ્રક્રિયા છે એ આપણને અનુભવાતી નથી। શા માટે નથી અનુભવ? એટલે કે વર્ષે એ થોડા જ સેન્ટીમીટરમાં થોડું ઘણો જ એમાં શું જોવા મળે છે? ફેરફાર જોવા મળે છે।
છે, એટલે કે પૃથ્વીના પેટાળમાં રહેલો જે મેઘમાં એ ગરમીને કારણે ઉપરની જે કાંઈ તકતીઓ છે, જે પેટો છે, એ થોડું ઘણું શું કરે છે, હલન ચલન કરે છે. એટલે કે થોડા વર્ષો ફક્ત અથવા તો એ વર્ષે ફક્ત એટલે કે એક વર્ષ દરમિયાન થોડો એટલે કે સેન્ટીમીટર એ પૃથ્વીના પીગળેલા મેઘમાં થતી ગતિને કારણે એ પૃથ્વીની અંદર પીગળેલો મેઘમાં એ વર્તુળ આકારે ફરે છે. હવે જો આને આપણે સમજીશું કે એમાં થોડો ફેરફાર થાય છે કે પૃથ્વીના પેટાળમાં રહેલો જે કાંઈ મેઘમાં આજે કાંઈ મેઘમાં છે જેને આપણે શું કહીશું આંતરિક ભૂગર્ભ, અને આને આપણે શું કહીશું તો કે ભૂકવચ, બરોબર, આને આપણે કહીશું ભૂકવચ, આ કહીશું આંતરિક અથવા તો આવશે બાહ્ય, અંદરનું આવશે આંતરિક ભૂગર્ભ, શું કહીશું ભૂગર્ભ. હવે પૃથ્વીની સપાટી ઉપર જે કાંઈ પ્લેટો છે, બરોબર છે, એ પ્લેટો વર્ષે ફક્ત થોડો ઘણો સેન્ટીમીટર જ શું થશે, ફેરફાર થશે, કા એકબીજાની નજીક જશે કા એકબીજાથી દૂર જશે, બરોબર છે. તો એ એકબીજાથી નજીક આવશે એમાં કરોડો વર્ષો જેવો સમય લાગશે, કારણ કે એ જે એના સ્થાન ઉપરથી ખસે છે એનો આપણને અનુભવ થતો નથી. એટલે કે એ જે કાંઈ દિશામાં અલગ અલગ દિશામાં ફરતી રહે છે, તો એ અલગ અલગ દિશામાં ફરવાનું એનું કારણ શું છે, તો કે એ પૃથ્વીના પેટાળમાં રહેલો જે કાંઈ આ મેઘમાં છે એ મેઘમાંની ગરમીને કારણે એ શું થાય છે, એનું હલન ચલન થાય છે. એટલે કે પીગળેલા મેઘમાંની થતી ગતિને કારણે કે એ જે કાંઈ પીગળેલો મેઘમાં છે અંદર શું કરે છે, ગતિ કરે છે, ફરે છે. એટલે કેવી રીતે ફરે છે, તો કે પૃથ્વીની અંદર પીગળેલો મેઘમાં એ વર્તુળ સ્વરૂપે ફર્યા કરે છે. સમજ પડી? આપણે છે દૂધ ગરમ કરતા હોઈએ, બરોબર છે, જો દૂધ ગરમ કરવા શું થશે કે તાપમાન જો ગેસનું ધીમું હશે તો એ ફરી અને બેસી જશે, ઉફાણો આવી બેસી જશે, બરોબર છે. પરંતુ એનું તાપમાન જો વધારવામાં આવશે તો એ શું થઈ જશે, ઉપરથી ઉભરાઈ જશે. એવી જ રીતે આ જે કાંઈ ભૂગર્ભ છે એ ભૂગર્ભની ગરમી ઉપર આવવાની કોશિશ કરશે, પરંતુ ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વીની સપાટી ઉપરના જે કાંઈ વાયુઓ છે એ નીચે તરફ દબાણ કરે છે, એટલે આ બંનેની સમતુલા અહીંયા શું થશે, જળવાઈ રહેશે, બરોબર. આ ભૂગર્ભ છે એ એમાં રહેલો જે મેઘમાં એ વર્તુળ સ્વરૂપે શું થયા કરે છે, તો કે ફર્યા કરે છે. આગળ જોશું કે પ્લેટ છે, એ પ્લેટ પૃથ્વીના આંતરિક ભૂગર્ભમાં રહેલો જે કાંઈ મેઘમાં છે એ મેઘમાં વર્તુળ રૂપે અથવા તો વર્તુળ સ્વરૂપે ગોળ ગોળ શું થાય છે, તો કે ફરે છે, અને એને લીધે એ જે કાંઈ પ્લેટો છે એ પૃથ્વીની સપાટી ઉપર શું કર્યા કરે છે, તો કે હલન ચલન અથવા તો ફરે છે. તો એ પ્લેટની ગતિને કારણે ગતિ કરે છે, પૃથ્વીની સપાટી ઉપરની જે પ્લેટો છે એ ગતિ કરે છે, એકબીજાથી નજીક જાય છે અથવા તો એકબીજાથી શું જાય છે, દૂર જાય છે. તો એ ગતિને કારણે પૃથ્વીની સપાટી ઉપર પરિવર્તન થાય છે. પરિવર્તન શબ્દ એટલે કે પરિવર્તન શું થાય છે, તો કે એ જે પ્લેટો છે એ એકબીજાથી નજીક આવશે, એકબીજાથી નજીક આવશે તો પર્વતનું નિર્માણ થશે. કેનું નિર્માણ થશે, પર્વતનું. અને જો એ પ્લેટો એકબીજાથી દૂર જશે તો સમુદ્રનું નિર્માણ થશે, બરોબર છે. સમજ પડી કે પ્લેટોની ગતિને કારણે
પૃથ્વીની સપાટી ઉપર આપણને પરિવર્તન જોવા મળે છે અથવા તો પરિવર્તન થાય છે. તો કે પરિવર્તન એટલે કે જે પ્લેટો એકબીજાથી નજીક આવે છે એ પ્લેટોને અથડાવાથી, એ પ્લેટો શું થશે, એકબીજાની નજીક આવશે તો અથડાશે, એને લીધે પર્વતનું નિર્માણ થાય છે. અને જે પ્લેટો એકબીજાની દૂર જશે એનાથી સમુદ્રનું નિર્માણ થશે. એટલે કે એ જે કાંઈ પ્લેટો છે એ પૃથ્વીની ગતિઓને બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે. બળોને આધારે એટલે કે જો મેં તમને કીધું હતું કે સમજી લો પૃથ્વી છે, બરોબર છે. હવે એ ભૂગર્ભની અંદર જે કાંઈ મેઘમાં છે એ બહાર આવવાનો પ્રયત્ન કરશે, બળ આવશે, બહાર આવવાનો શું કરશે, પ્રયત્ન કરશે. તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણ બળને કારણે પણ શું થશે, દબાણ થશે. જો એ બળ વધારે હશે તો એ પૃથ્વીની સપાટીનો જે કંઈ ભાગ છે એ શું થઈ જશે, ફાટી જશે. તો જ્વાળામુખી આપણને જોવા મળશે. તો એ બળોના આધારે પણ ગતિ ઉત્પન્ન થાય છે કે જો બળ વધારે હશે તો ગતિ વધારે હશે, અથવા તો બળ ઓછું હશે તો એ ગતિ પણ કેવી હશે, ઓછી હશે. હવે એ બળ છે, હવે આપણે આગળ જોયું કે આંતરિક ભૂગર્ભ બાહ્ય ભૂગર્ભ કહેવાશે તો એ ભૂગર્ભ છે, પરંતુ ખડકોમાં પણ બે પ્રકાર જોઈએ કે ઘણી વખત ગતિ જો ઓછી હશે તો મેઘમાં અંદર જ શું થઈ જશે, ઠરી જશે. તો એને કહેવાશે આંતરિક અગ્નિકૃત ખડક. અને ઘણી વખત બળ વધારે હશે તો એની ગતિ પણ વધારે હશે તો એ પૃથ્વીનો પોપડો ફાટી જાય અને જ્વાળામુખી છે ક્યાં હશે, પૃથ્વીની સપાટી ઉપર પથરાશે. તો એને આપણે કહીશું બાહ્ય અગ્નિકૃત ખડક. તો એવી જ રીતે જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામશે, એટલે કે જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં જ જોવા મળશે એને આપણે કહીશું આંતરિક બળ. એટલે કે પૃથ્વીના અંદરના ભાગમાં જ જે કંઈ બળ જોવા મળે છે એને આપણે કહીશું આંતરિક બળ, એટલે કે ઇન્ડોજેનિક ફોર્સ. ફોર્સ શું કહીશું એને, ઇન્ડોજેનિક ફોર્સ. જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં જ નિર્માણ પામે છે તેને આપણે કહીશું આંતરિક બળ. જે બળ પૃથ્વીની સપાટી ઉપર, ઘણી વખત આપણને ભૂકંપ છે અથવા તો જ્વાળામુખી છે એવી પરિસ્થિતિ જોવા મળતી હોય, તો જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને આપણે કહીશું બાહ્ય બળ, કારણ કે પૃથ્વીની બહારના ભાગમાં આપણને જોવા મળે છે. એને આપણે કહીશું એક્સોજેનિક ફોર્સ. શું કહીશું, એક્સોજેનિક ફોર્સ, એટલે કે એને આપણે કહીશું બાહ્ય બળ. આમ પૃથ્વીના બળને આધારે તેની ગતિમાં પણ આપણને શું જોવા મળે છે, ફેરફાર જોવા મળે છે, બરોબર. તો એના બળના પણ બે પ્રકાર આવશે, પહેલું આવશે આંતરિક બળ અને બીજું આવશે બાહ્ય બળ. બાહ્ય બળ એટલે પૃથ્વીની સપાટીની બહાર, અને આંતરિક એટલે પૃથ્વીના પેટાળની અંદર જે બળ લાગશે એને આપણે કહીશું આંતરિક બળ. આંતરિક બળ અને બાહ્ય બળ. હવે આંતરિક બળ છે એ ક્યારેક આકસ્મિક ગતિ ઉત્પન્ન કરે છે, કે ઘણી વખત એની આંતરિક બળને કારણે પૃથ્વીની સપાટી ઉપર જે કંઈ ફેરફારો થશે એ આકસ્મિક પણ હોય શકે, અથવા તો એની ગતિ જો ધીમી હશે તો પણ અકસ્માત છે સર્જાઈ શકે. તો કે કેવા પ્રકારના અકસ્માત સર્જાઈ શકે, તો કે ભૂકંપ અને જ્વાળામુખી. તો કે જો ધીમી ગતિ હશે, એના બળની જો ધીમી ગતિ હશે તો ભૂકવચ ઉપર નાનકડું એવું શું થઈ જશે, છિદ્ર. પૃથ્વીનો પોપડો છે એકાએક ફાટી જતો
સૂત્ર જોવા મળશે અને એમાંથી લાવા છે ધીમે ધીમે પૃથ્વીની સપાટી ઉપર શું થઈ જશે તો કે પથરાઈ જશે. હવે એ મૃદાવરણીય પેટ એની જે કઈ ગતિશીલતા છે, હવે ગતિ છે એના બળના આધારે છે બરોબર, ધીમી અથવા તો વધારે, તો એ ગતિશીલતાથી પૃથ્વીની સપાટી જો એક બે વસ્તુ જોઈએ આપણે કઈ અકસ્માત સર્જાશે તો કે ભૂકંપ અને જ્વાળા. જો એ ગતિ ધીમી હશે તો ભૂકવચ ઉપર આપણને શું જોવા મળશે, છિદ્ર જોવા મળશે અને એમાંથી લાવા રસ છે એ ધીમે ધીમે પૃથ્વીની સપાટી ઉપર પથરાશે, એને આપણે શું કહીશું તો કે જ્વાળામુખી. શું કહીશું? જ્વાળામુખી. હવે મૃદાવરણીય પ્લેટ કે એકબીજાથી દૂર જાય છે તો એકબીજાથી નજીક જાય છે, એ ગતિ કરે છે, પરંતુ એનું બળ જો ઘણી વખત ઓછું હશે તો પૃથ્વીની સપાટી ઉપર આપણને કંપન, કંપન એટલે એને શું કહેવામાં આવશે તો કે ધ્રુજારી. શું કહેવામાં આવશે? ધ્રુજારી. કે જેને આપણે શું કહીશું? ભૂકંપ. શું કહીશું? ભૂકંપ. આ કંપન કેન્દ્રથી ચારેય બાજુ, ધારો કે આ ભૂકંપનું કેન્દ્ર છે બરોબર છે, ભૂકંપનું કેન્દ્ર છે પૃથ્વીની સપાટી, તો એ ચારેય બાજુ એને શું જોવા મળશે? અસર જોવા મળશે. એના તરંગો છે એ ચારેય બાજુ આપણને જોવા મળશે. એટલે કે મૃદાવરણીય પ્લેટો કે ભૂતગતિ એ ગતિશીલતાથી પૃથ્વીની સપાટી ઉપર શું કરે છે? કંપન એટલે કે ધ્રુજારી. એટલે કે પૃથ્વીની સપાટી એકાએક જે ધ્રુજી ઉઠે છે એને આપણે શું કહીશું? ભૂકંપ. શું કહીશું? તો કે ભૂકંપ. આ કંપન છે એ આપણને ચારેય બાજુ જોવા મળશે. જ્યાંથી કંપન શરૂ થાય, ધારો કે અહીંયાથી ભૂકંપ શરૂ થાય, ચાલો સમજ પડી, અહીંયાથી ભૂકંપ શરૂ થાય છે તો એ શરૂઆતને કહેવાશે અધિકેન્દ્ર. શું કહેવાશે? અધિકેન્દ્ર અથવા તો એને કહેવાશે ઉદગમ કેન્દ્ર, કે અહીંયાથી જ ભૂકંપની શરૂઆત છે થાય છે એટલે એને કહીશું ઉદગમ કેન્દ્ર. સમજ પડી ગઈ કે જ્યાંથી કંપનની શરૂઆત થશે કે જ્યાંથી ભૂકંપ શરૂ થશે ત્યાંથી આપણે શું કહીશું? એને અધિકેન્દ્ર કહે છે. અધિકેન્દ્રના નજીકના ભાગમાં કે જે આ નજીકનો ભાગ છે, આ જે ભાગ છે એની નજીકનો ભાગ છે, તો કેન્દ્રની નજીક હોવાથી ત્યાં ધ્રુજારી પણ કેવી હશે? વધારે હશે. એને લીધે ત્યાં આપણને વધારે નુકસાન જોવા મળશે, કારણ કે કેન્દ્રની કેવો ભાગ છે? કેન્દ્રથી નજીકનો ભાગ છે બરોબર. અધિકેન્દ્રના નજીકના ભાગમાં સૌથી વધારે નુકસાન થાય છે. તો કે અધિકેન્દ્રના જે આ નજીકના ભાગ છે, આ નજીકના કેન્દ્રો છે બરોબર, એને આપણે શું કહીશું? તો કે નિગમન કેન્દ્ર. શું કહીશું? નિગમન કેન્દ્ર, કે અધિકેન્દ્રના નજીકનો ભાગ, એને આપણે કહીશું નિગમન કેન્દ્ર. એટલે કે અધિકેન્દ્રના નજીકના ભાગ આપણને સૌથી વધારે શું જોવા મળશે? નુકસાન જોવા મળશે. અને અધિકેન્દ્રના નજીકના ભાગને આપણે શું કહીશું? નિગમન કેન્દ્ર. અધિકેન્દ્રથી અંતર વધવાથી તેની તીવ્રતા ધીરે ધીરે કેવી થઈ જશે? ઓછી થતી જશે. એટલે કે અંતર કે જે આ આ નજીકના ભાગો છે, પછી જેમ જેમ અંતર વધતું જશે, દૂર દૂર થતું જશે, એમ એની તીવ્રતા, એની ધ્રુજારી એને કેવી થઈ જશે? તો કે ઓછી થઈ જશે. સૌથી વધારે તીવ્રતા આપણને ક્યાં જોવા મળશે? તો કે અધિકેન્દ્રના નજીકના ભાગમાં બરોબર.
ભૂકંપ છે એની આગાહી આપણે કરી શકતા નથી, આગાહી એ સંભવ નથી, પરંતુ એની જો આપણે સાવચેતી રાખીશું તો ખરેખર આપણે એનો આપણે કોઈ પણ વ્યક્તિ અથવા તો આપણો જીવ છે એ બચાવી શકીશું. તો કે એવા તે કેવા આપણને લક્ષણો છે જોવા મળે છે, તો કે સરીસૃપ પ્રાણીઓ છે જે પૃથ્વીના પેટાળમાં અથવા તો દરમાં બરાબર એવું એવા પ્રાણીઓ છે કે પૃથ્વીની સપાટી ઉપર આવી જાય છે, અથવા તો અમુક પ્રાણીઓ છે જેમ કે કૂતરા છે બરાબર, એના વર્તનનો અભ્યાસ કે એના વર્તન ઉપરથી પણ આપણને ખબર પડી જાય છે. પછી જે નદીમાં માછલીઓ છે એ માછલીઓની જે કાંઈ હેરફેર એ તીવ્ર થતી જાય છે, વધારે થતી જાય છે, એવા લક્ષણોને કારણે આપણે જાણી શકીએ કે ભૂકંપ છે એ આવી શકે છે બરાબર.